નમસ્કાર વહાલા વિદ્યાર્થી મિત્રો, ઇન્સ્પાયર કોચિંગ ક્લાસીસમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે. આજના વિડીયોમાં આપણે ધોરણ 9ના વિજ્ઞાન વિષયની જે તૃતીય પ્રિલિમિનરી પરીક્ષા છે તે પેપરનું 50 માર્ક્સનું છે તેનું આપણે સોલ્યુશન જોવાના છીએ. જોઈએ વિભાગ નંબર એ ખાલી જગ્યા છે તેમાં પહેલું છે સલ્ફરનું અણુસૂત્ર, ખાલી જગ્યા છે તેનો જવાબ છે એસિડ. પછી યુપ્લેક્સિયાનો ખાલી જગ્યા પ્રાણી છે તેનો જવાબ છે છિદ્ર. પછી વિધાનો ખરા છે કે ખોટા છે જણાવો. અમીબા અને પેરામિશિયમ એક કોષી સજીવ છે તો કે આવશે ખરું. ચોથું દરેક દ્રવ્ય ચોક્કસ આકાર ધરાવે છે તેનો જવાબ છે ખોટો. પાંચમું ખરીફ ઋતુના પાકના ઉદાહરણો આપો, જવાબ આવશે ડાંગર, મકાઈ, સોયાબીન, બાજરી, અડદ, મગ વગેરે ખરીફ પાકના ઉદાહરણો છે. પછી છઠ્ઠું પાવર એટલે શું, જવાબ આવશે એકમ સમયમાં થતા કાર્ય અથવા તો રૂપાંતરિત થતી ઉર્જાને પાવર કહે છે. છોડકા છોડો, ઝડપ તેની અદિશ રાશિ છે, વેગ છે તે સદિશ રાશિ છે, પ્રવેગનો એકમ છે ms-2. પછી આગળ જો નીચેના પૈકી એરોસોલનું ઉદાહરણ કયું છે તેનો જવાબ છે ઓપ્શન ડી વાદળા. પછી નવમો સવાલ, નીચેના પૈકી પદાર્થ શુદ્ધ પદાર્થ તરીકે વર્તે છે તેનો જવાબ છે સોડિયમ ક્લોરાઇડ. પછી વિભાગ બી જોઈએ, દસમો સવાલ છે વિવિધ સજીવોમાં ખોરાકની જરૂરિયાત જણાવી, આપણા ખોરાકના સ્ત્રોતો જણાવો. તો તેનો જવાબ છે બધા સજીવોને ખોરાકની જરૂરિયાત હોય છે, ખોરાકથી કાર્બોદિત, પ્રોટીન, ચરબી, વિટામિન અને ખનિજ ક્ષાર પ્રાપ્ત થતા હોય છે. ખોરાકના આ બધા ઘટકો સજીવોની વૃદ્ધિ, વિકાસ અને સ્વાસ્થ્ય માટે અગત્યના હોવાથી સજીવોમાં ખોરાકની જરૂરિયાત છે. આપણા ખોરાકના સ્ત્રોતો વનસ્પતિઓ અને પ્રાણીઓ, મોટાભાગના ખાદ્ય પદાર્થો ખેતીવાડી અને પશુપાલનથી મળી રહે છે. 11મો સવાલ, ઉર્જાના મુખ્ય સ્ત્રોત પ્રકારો લખો તેનો જવાબ છે યાંત્રિક ઉર્જા, સ્થિતિ ઉર્જા, ગતિ ઉર્જા, ઉષ્મા ઉર્જા, રાસાયણિક ઉર્જા, વિદ્યુત ઉર્જા અને પ્રકાશ ઉર્જા વગેરે ઉર્જાના મુખ્ય પ્રકારો છે. 12મો સવાલ, ભારતીય તત્વજ્ઞાની પકુતા કાત્યામનો પરમાણુ માટેનું સૂચન જણાવો તેનો જવાબ છે મહર્ષિ કણ આદિ સૂચવેલા સિદ્ધાંતોના જીવનપૂર્વક અભ્યાસ કે કરી પકુતા કાત્યામે સૂચવ્યું કે પરમાણુઓ સામાન્ય રીતે સંયુક્ત રૂપે અસ્તિત્વ ધરાવે છે જે દ્રવ્યના વિવિધ સ્વરૂપો આપે છે. ત્યારબાદ ત્રિઅંગી વનસ્પતિ અને ત્રિઅંગી વનસ્પતિનો તફાવત, તો અહીં ત્રિઅંગી વનસ્પતિ અને ત્રિઅંગી વનસ્પતિનો તફાવત મેં લખીને આપેલો છે. પછી આગળ જોઈએ આગળનો પ્રશ્ન 14મો, એક કાગળની શીટ તેના જેવી જ બીજ શીટને વાળીને બનાવેલી દડાની સાપેક્ષમાં ધીમેથી નીચે પડે છે કેમ તેનો જવાબ છે કાગળની શીટનું ક્ષેત્રફળ તેવી જ શીટ વડે બનાવેલા દડાના ક્ષેત્રફળ કરતાં વધુ છે, તેથી અધોદિશામાં ગતિ દરમિયાન કાગળની શીટ પર દડાની સાપેક્ષે હવાનું ઘર્ષણબળ વધુ લાગશે, તેથી દડાની સાપેક્ષે કાગળની શીટ ધીમે ધીમે નીચે પડશે. 15મો સવાલ, વર્ધનશીલ પેશીઓના લક્ષણો જણાવો તેનો જવાબ છે વર્ધનશીલ પેશીઓના લક્ષણો. આ પેશીઓનો કોષ ખૂબ જ સક્રિય હોય છે, કોષો સ્પષ્ટ કોષ કેન્દ્ર અને વધારે કટ કોષરસ ધરાવે છે, કોષો સેલ્યુલોસ પાતળી કોષ દિવાલ ધરાવે છે, કોષો રસ્તાની ધરાવતી નથી. 16મો સવાલ, કરાટેનો ખેલાડી કઈ રીતે એક ઝટકામાં બરફની ફાટને તોડી નાખે છે તેનો જવાબ છે કરાટેનો ખેલાડી ખૂબ જ મોટી વેગથી ખૂબ જ ઓછા સમયગાળામાં બરફની પાટ પર ઝટકો મારે છે, જેના લીધે બરફની પાટ પર મોટા મૂલ્યનું બળ લાગે છે અને બરફની પાટ તૂટી જાય છે. 17મો સવાલ, શુદ્ધ દ્રવ્ય એટલે શું તેનો જવાબ છે સામાન્ય રીતે શુદ્ધ દ્રવ્યનો અર્થ ભેળસેળથી મુક્ત દ્રવ્ય એવો કરી શકાય, વૈજ્ઞાનિક દ્રષ્ટિએ જે દ્રવ્યમાં રહેલા તમામ કણોના રાસાયણિક ગુણધર્મ સમાન હોય તેને શુદ્ધ દ્રવ્ય કહે છે તેના અર્થમાં. 17મો સવાલ, એસઆઈ એકમ પદ્ધતિમાં કાર્યનો એકમ મેળવો અને તેની વ્યાખ્યા લખો તેનો જવાબ છે W=FS. એસઆઈ એકમ પદ્ધતિમાં બળનો એકમ ન્યૂટન એન અને સ્થળાંતરનો એકમ મીટર એમ છે, તેથી કાર્યનો એકમ ન્યૂટન મીટર થાય. ભૌતિક વૈજ્ઞાનિક જૂલની યાદમાં આ એકમનો જૂલ યુ કહે છે. આમ 1U=1NM. જૂલ જેની વ્યાખ્યા પદાર્થ પર 1N ન્યૂટન બળ લગાડતા પદાર્થનું સ્થળાંતર બળની દિશામાં 1 મીટર જેટલું થતું હોય તો તેના પર કાર્ય એક જે કહેવાય છે. વિભાગ સી નીચે આપણા પ્રશ્નના માગ્યા મુજબ ઉત્તર લખો. 18મો સવાલ, ડાલ્ટનના પરમાણીય સિદ્ધાંતની અભિધારણાઓ જણાવો તેનો જવાબ છે ડાલ્ટનના પરમાણીય સિદ્ધાંતની અભિધારણાઓ નીચે મુજબ છે. બધા જ દ્રવ્ય પરમાણુના બનેલ છે, જે અતિસૂક્ષ્મ છે. પરમાણુ અવિભાજ્ય સૂક્ષ્મ કણ છે જેનું રાસાયણિક પ્રક્રિયા દરમિયાન સર્જન કે વિનાશ શક્ય નથી. પછી ત્રીજું, એક જ તત્વના પરમાણુઓના દળ અને રાસાયણિક ગુણધર્મો સમાન હોય છે. ચોથું, જુદા જુદા તત્વોમાં પરમાણુઓના દળ અને રાસાયણિક ગુણધર્મો જુદા જુદા હોય છે. પાંચમું, પરમાણુઓની નાની પૂર્ણાંક સંખ્યાના યોગ્ય ગુણોત્તરથી સંચાયેલી સંયોજન એટલે કે બનાવે છે. છઠ્ઠું, કોઈપણ સંયોજનમાં પરમાણુઓની સાપેક્ષ સંખ્યા અને સ્થિત પ્રકાર નિશ્ચિત હોય છે. 19મો સવાલ, પૃષ્ઠવંશી પ્રાણીઓના લક્ષણ જણાવો તેનો જવાબ છે પૃષ્ઠવંશી પ્રાણીઓ સાચો મેરુદંડ તેમજ અંતઃકંકાલ ધરાવે છે અને પ્રજનનમાં મદદરૂપ સ્નાયુ કંકાલ સાથે જોડાયેલા હોય છે. આ પ્રાણીઓમાં પેશીઓ તેમજ અંગોનું જટિલ કક્ષાએ વિભેદન જોવા મળે છે. લક્ષણો, મેરુદંડ ધરાવે છે, પૃષ્ઠ ચેતા રજ્જુની હાજરી ધરાવે છે. ત્રીજું, ત્રિગર્ભસ્તરીય પાર્શ્વ સંસ્થિતિ જોવા મળે છે, યુગ્મિત ચાલર કોથળી જોવા મળે છે. પછી પાંચમું, દેહ કોષ્ઠ એટલે કે શરીર ગુહાની હાજરી જોવા મળે છે. પૃષ્ઠવંશી પ્રાણીઓને મત્સ્ય, ઉભયજીવી, સરીસૃપ, વિહગ અને સસ્તન એવા 5 વર્ગોમાં વર્ગીકૃત કરવામાં આવ્યા છે. 20મો સવાલ, કીટકો પાકની ઉત્પાદકતા કેવી રીતે ઘટાડે છે તેનું નિયંત્રણ સમજાવો તેનો જવાબ છે કીટકો 3 પ્રકારે વનસ્પતિઓ પર આક્રમણ કરીને પાકને ખરાબ કરી નાખે છે અને પાકની ઉત્પાદકતા ઘટાડે છે. પેલું મૂળ પ્રકાંડને ફળોને કોતરી નાખે, બીજું તે વનસ્પતિના વિવિધ ભાગોમાંથી કોષરસ શોષી લે, ત્રીજું તે પ્રકાંડને ફળોમાં છિદ્ર કરી નાખે. કીટક નિયંત્રણ માટે શું કરી શકાય, તો કે કીટક નિયંત્રણ કીટકનાશક રસાયણોનો પાકની વનસ્પતિઓ પર છંટકાર કરવામાં આવે છે અથવા તો બીજ અને ભૂમિના ઉપચાર માટે રસાયણનો ઉપયોગ કરવામાં આવે છે. આ રસાયણનો નિયત માત્રામાં ઉપયોગ કરવો જરૂરી છે, અન્યથા વનસ્પતિ અને પ્રાણીઓ માટે વિનાશી અસરો સર્જે છે અને આ રસાયણો પર્યાવરણીય પ્રદેશો
રહે છે. બીજું, કીટ પ્રતિરોધક ક્ષમતા ધરાવતી જાતોનો ઉપયોગ કરવામાં આવે. ઉનાળાની ઋતુમાં ઊંડાઈ સુધી હળ ચલાવે કે ખેડી કે અન્ય કેટલીક નિષેધાત્મક પ્રવૃત્તિ વડે કીટક નિયંત્રણ કરી શકાય છે. પછી 21મો સવાલ, કોષરસ પટલનું સ્થાન, લાક્ષણિકતા અને કાર્યો લખો. જવાબ આવશે, કોષરસ પટલનું સ્થાન કોષ સ્તર એ કોષરસનું સૌથી બહારનું આવરણ છે. પ્રાણી કોષમાંથી સૌથી બહારના સ્તર તરીકે હોય છે, જ્યારે જીવાણુકોષ અને વનસ્પતિઓમાં તે કોષ દિવાલની અંદરની તરફ આવેલું છે. લાક્ષણિકતા શું છે? તો કે કોષરસ સ્તરનું જીવન પાતળું સ્થિતિસ્થાપક નાપચૂક અને પસંદગીમાં પ્રવેશશીલ પટલ કલા છે. કાર્યો છે, કોષને તેના બાહ્ય પર્યાવરણથી અલગ રાખે છે. કોષના અંદરના દ્રવ્યને આવરણ પૂરું પાડે છે. કોષરસ સ્તરનું મુખ્ય કાર્ય કોષમાં પ્રવેશતા અને કોષમાંથી બહાર નીકળતા દ્રવ્યોનું નિયમનનું છે. પછી ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડ જેવા વાયુ પ્રસરણ દ્વારા ક્લારમાંથી પસાર થાય છે અને પાણીના અણુ આશ્રુતિ દ્વારા કોષરસ પટલમાંથી પસાર થાય છે. તેના અથવામાં આપણને 21મો સવાલ આપેલો છે, અનુરણન વિશે સમજૂતી આપણને તેને ઘટાડવાનું નિયરણ નિવારણના ઉપાયો લખો. તો એનો જવાબ મેં તમને લખીને આપેલો છે. પછી વિભાગ બી જોઈએ, 22મો સવાલ છે, કલિકા દ્રાવણના ગુણધર્મ લખો. તેનો જવાબ છે, કલિત દ્રાવણના ગુણધર્મ નીચે પ્રમાણે છે. પેલું, કલિત દ્રાવણના વિષમાંગ મિશ્રણ છે, જોકે દેખાવામાં સમાંગ મિશ્રણ લાગે છે. દ્રવ્યના કણો દ્રાવક એટલે માં દ્વિતીય વિક્ષેપિત અવસ્થામાં રહેલા હોય છે, તેને કલિલ કહે છે. કલિલ કણો દ્રાવણમાં બધે જ પ્રસરેલા હોય છે. ચોથું, તેમનામાં દ્રાવ્ય ઘટકોને કારણ જેવી ભૌતિક પદ્ધતિથી અલગ અલગ કરી શકાતો નથી, પરંતુ અસ્ટ્રાસેન્ટ્યુબ જેવા સાધનથી અલગ કરી શકાય છે. તેમના દ્રાવ્ય ઘટકના કણો સાચા દ્રાવણના દ્રાવ્ય ઘટક કરતાં મોટા, પરંતુ અદ્રાવ્ય ઘટકના કણો કરતાં નાના હોય છે. આશરે 10^4 કાથી 10^5 નેનોમીટર. તે પ્રકાશના કિરણનું પ્રકિરણ કરે છે, જેને ટિન્ડલ અસર કહે છે. આવી જ ટિન્ડલ અસર બંદર રૂમમાં છીડા છિદ્ર દ્વારા બહારથી આવતા પ્રકાશ જોઈ શકાય છે, જેમાં રૂમના વાયુમય વિક્ષેપિત માધ્યમ એટલે હવામાં ધૂળના રચકણો જેવી વિક્ષેપિત કલા હોય છે. આમ તે વાયુમય કલિલ છે. કલિલ દ્રાવણને ખલેલ પહોંચાડ્યા વગર રાખી મૂકવામાં આવે તો નીચે બેસી જતા નથી, આથી તે સ્થાયી છે. 23મો સવાલ, ટૂંકનો લેખો, જૈવ વિવિધતા. જૈવ વિવિધતા એટલે કે ભિન્ન સજીવ સ્વરૂપમાં જોવા મળતી વિવિધતા. કોઈ વિશિષ્ટ ક્ષેત્ર કે પ્રદેશમાં જોવા મળતા સજીવ સ્વરૂપને જૈવ વિવિધતાથી નિર્દેશિત કરવામાં આવે છે. એક સમાન પર્યાવરણીય નિવાસનમાં રહેતા અને એકબીજાને પ્રભાવિત કરતી ભિન્ન સજીવ જાતિઓથી સ્થાયી સમાજ અસ્તિત્વમાં આવે છે. આવા સમાજની વિવિધતા ભૂમિ, પાણી, આબોહવા વગેરે પરિબળોથી અસર પામે છે. એક જ અનુમાન મુજબ પૃથ્વી પર સજીવોની 1 કરોડ જાતિઓ અસ્તિત્વ ધરાવે છે. આ પૈકી માત્ર 10-20 લાખ જાતિઓ જાણકારી હાલના તબક્કે પ્રાપ્ત થયેલી છે. વધુ જૈવિકતા પ્રદેશો, પૃથ્વી પર કર્કવૃત અને મકરવૃત વચ્ચેના પ્રદેશો, જ્યાં ગરમ અને ભેજવાળા પ્રદેશો છે, ત્યાં વનસ્પતિઓ અને પ્રાણીમાં ખૂબ જ વિવિધતા હોવાથી આ પ્રદેશોને વૈદજીવ વિવિધતાવાળા પ્રદેશો કહે છે. બ્રાઝિલ, કોલંબિયા, ઇક્વાડોર, પેરુ, મેક્સિકો, ચાયર, મડાગાસ્કર, ઓસ્ટ્રેલિયા, ચીન, ભારત, ઇન્ડોનેશિયા અને મલેશિયા દેશોમાં પૃથ્વી પરના જૈવ વિવિધતાનો 1/2થી વધારે ભાગ આવેલો છે. 24મો સવાલ, પ્રવાહી અવસ્થાના ગુણધર્મ જણાવો. તેનો જવાબ છે, પ્રવાહી અવસ્થાનો ગુણધર્મ નીચે મુજબ છે. પેલું, પ્રવાહી પદાર્થને નિશ્ચિત આકારો તો નથી, પરંતુ તે નિશ્ચિત કદ ધરાવે છે. પ્રવાહીને જે પાત્રમાં ભરવામાં આવે તે પાત્ર જેવો જ આકાર ધારણ કરે છે. પ્રવાહીમાં વહનશીલતાનો ગુણધર્મ છે, તેથી તેનો આકાર બદલાય છે. પ્રવાહી તરલ છે, પરંતુ સખત એટલે કે દ્રઢ નથી. ઘન અને પ્રવાહી પદાર્થોનું પ્રવાહીમાં પ્રસરણ સંભવી શકે છે. વાતાવરણમાંનો ઓક્સિજન એટલે કે O2 અને કાર્બન ડાયોક્સાઇડ એટલે કે CO2 વાયુ પાણીમાં પ્રસરણ પામે છે અને કંઈક અંશે દ્રાવ્ય થાય છે. આમ વાયુ પણ પ્રવાહીમાં પ્રસરણ પામી શકે છે. ઘન પદાર્થની સરખામણીમાં પ્રવાહીનો પ્રસરણ દર હોય છે, કારણ કે પ્રવાહી અવસ્થામાં દ્રવ્યના કણો સ્વતંત્ર રૂપે ગતિ કરે છે અને ધમનીની છાપી છે. પ્રવાહીના કણો વચ્ચે અવકાશ વધુ હોય છે. પ્રવાહીને દબાણ આપતા તેની કદમાં નહીવટ ઘટાડો થાય છે, જેને પ્રવાહીનું અસંકોચન કહે છે. વિદ્યાર્થી મિત્રો, આ 8મામાં બીજો સવાલ આપેલો છે, 24મો, જળ પ્રદૂષણ એટલું શું? જળ પ્રદૂષણ કેવી રીતે થાય છે તે જણાવો. તેનો જવાબ મેં તમને લખીને આપેલો છે. વિદ્યાર્થી મિત્રો, આ વિડીયો જોયો, સાંભળ્યો અને સમજ્યા તે બદલ આપ સર્વનો ખૂબ ખૂબ આભાર. આવા જ એક નવા વિડીયો સાથે આપણે ફરી મળીશું. ત્યાં સુધી જો અમારી ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો ફટાફટ સબસ્ક્રાઇબ કરી દો, જેથી કરીને આ પ્રકારના વિડીયો તમને આગળ પણ મળતા રહે. અને જો કોઈ પ્રશ્ન હોય તો નીચે કોમેન્ટ બોક્સમાં લખીને બતાવજો.